નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું. આજે તારીખ 1 ઓગસ્ટથી લઈને 4 ઓગસ્ટ અથવા તો 5 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ક્યાં પડી શકે છે વરસાદ, પવનનું પ્રમાણ કેટલું રહેશે અને નવો વરસાદનો રાઉન્ડ ક્યારથી આવશે. મિત્રો, વાત કરીએ તો પ્રથમ પવનની. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ જોરદાર રહેશે, જેમાં 25 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અનેક વિસ્તારોમાં પવનની ગતિ વધારે હોવાને કારણે દરિયો તોફાની બને. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે. હવે વાત કરીએ તો વરસાદની. આજે તારીખ 1 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો રહેશે. સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, પરંતુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય. આજે રાજસ્થાન તરફ એક વરસાદની સિસ્ટમ સર્જાઈ છે, જેના ભાગરૂપે થઈને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે, જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. બાકી મિત્રો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ હજુ પણ ચાલુ રહેશે. ધીમી ધારે કોઈ કોઈ વિસ્તારમાં આખો દિવસ વરસાદ પણ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે. સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં થોડો વધુ વરસાદ આજે થઈ શકે છે. કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. ધીમી ધારે હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે. બાકી ભારેથી અતિભારે વરસાદની શક્યતા આજે કચ્છ માટે થોડી ઓછી છે. કચ્છના કોઈ કોઈ વિસ્તારમાં તો આજે તાપ તડકો ઉઘાડ પણ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આગામી તારીખે, 2 તારીખે પણ મિત્રો સેમ આગાહી છે. તે જ વિસ્તારો અને તે જ જગ્યાએ વરસાદની તીવ્રતામાં આપણને એક ફેરફાર જોવા મળશે. જે વિસ્તારો દર્શાવ્યા છે તેમાં પણ વરસાદ આવો ને આવો મધ્યમ સનો જોવા મળશે. પરંતુ મિત્રો, તારીખ 3 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટ સુધીનું જે સેશન છે તેમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ એક મોટી વરસાદની સિસ્ટમ સર્જાશે. ઉપરાંત મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાશે, જેના ભાગરૂપે થઈને ગુજરાતના પૂર્વ તરફનો જે આખો પટ્ટો છે એ પટ્ટા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 3 દિવસ જો વરસાદ પડે તો 3 દિવસનો કુલ સરેરાશ વરસાદ 15 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે. હવે 3 થી લઈને 5 ઓગસ્ટ સુધીનું જે સેશન છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના કોઈ કોઈ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના બાકી રહી ગયેલા વિસ્તારો અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. જે તે વિસ્તારોમાં ભારે વરસાદ નહીં પરંતુ માપસરનો વરસાદ જોવા મળે, જેમાં 1 ઇંચ અથવા તો 2 ઇંચ સુધીના મધ્યમસરના વરસાદ પણ થઈ શકે છે. એટલે મિત્રો, આગામી 2 દિવસ થોડો વરસાદ વિરામ રહેશે. 3 તારીખથી વરસાદનું નવું સેશન ચાલુ થઈ જશે, જે 5 ઓગસ્ટ સુધી તેની અસર આપણને જોવા મળશે. ત્યારબાદ મિત્રો, 5 ઓગસ્ટ બાદ ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય. જે મોટી મોટી સિસ્ટમો ગુજરાત અને તેની આસપાસ સક્રિય છે તે સિસ્ટમો ધીમે ધીમે દૂર ચાલી જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદનું વાતાવરણ કેવું છે? અત્યારે વરસાદ પડે છે કે કેમ? વરસાદ નથી પડતો તો પણ તમારો વિસ્તાર સાથે કમેન્ટ આપજો, જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતમાં અત્યારે કેવો વરસાદી માહોલ સર્જાઈ ગયો છે. હવે મિત્રો, જે નવા વરસાદના રાઉન્ડ આવશે તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળી પડવાના પણ ચાન્સીસ વધી જશે. એટલે મિત્રો, હવે જે વરસાદના રાઉન્ડ આવશે તેમાં થોડું સાચવજો, કારણ કે ખતરનાક થંડરસ્ટોર્મ થશે અને ભયંકર વીજળીના કારણે કહી શકાય કે લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે. મિત્રો, આપણે અગાઉ 1 મહિનાથી જણાવીએ છીએ કે જ્યારે વીજળી થતી હોય ત્યારે આપણી પાસે મોબાઈલમાં 1 એપ્લિકેશન હોવી જોઈએ અને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તે એપ્લિકેશન મળી જશે, જેનું નામ છે દામિની નામની એપ્લિકેશન. દામિની નામની એપ્લિકેશન એ સરકારી એપ્લિકેશન છે. વીજળી થવાની હશે તેના 7 મિનિટથી લઈને 21 મિનિટ પહેલાં તમને એલર્ટ આપી દેશે, એટલે તમે તમારો પોતાનો અને પશુઓનો જીવ પણ બચાવી શકો છો. તો મિત્રો, ચોમાસા પૂરતું ખાસ કરીને આ 1 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેથી આપણા જનહિતમાં એક સારું કાર્ય થઈ શકે. અન્ય મિત્રોમાં પણ એપ્લિકેશન શેર કરજો અને ચોક્કસથી એપ્લિકેશનનું રિઝલ્ટ ખૂબ જ સારું છે, અમે પણ તેને અનુભવેલું છે અને તેની જે વિડીયો છે કેવી રીતે તેને વાપરવી તે પણ આપણે એક વિડીયો તેની બનાવી છે. આપણી ચેનલ ઉપર જઈને તે વિડીયો જોવાનું ભૂલતા નહીં. બાકી તમે એપ્લિકેશન ખોલશો એટલે તમને એમનેમ પણ
કહી શકાય કે તમને બેઝિક બધી માહિતી તો ખ્યાલ આવી જશે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.